भ્રષ્ટાચારીઓ એ તો હવે ગામની અંદર મજા મૂકી છે. ભ્રષ્ટાચારીઓને કોઈની બીક નથી, શું વાત છે. વાહ ભાઈ વાહ. જી હા દર્શક મિત્રો, ચરોતરનો અવાજ ના ફેસબુક લાઈવ માં આપનું હાર્દિક સ્વાગત છે. આજે એક એવો જ ભ્રષ્ટાચાર આપની સમક્ષ ઉજાગર કરવા જઈ રહ્યા છે. અને હા, જોડાયેલા રહેજો અને બને ત્યાં સુધી આ વિડીયો શેર કરજો, કારણ કે હવે આ ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડવા જ પડશે. શું વાત છે ભાઈ. સરપંચ હોય, તલાટી હોય, આ લોકોને કોઈની બીક જ નથી, બે ફાર્મ બની ગયા છે. અનેક ગામોના મુદ્દા છે, પરંતુ આજે ચરોતરનો અવાજની ટીમ પહોંચી છે કાસોર ખાતે. અને કાસોર ખાતેથી આજે એવા જ દ્રશ્ય બતાવીશું કે જ્યાં આગળ બ્લોક પેવિંગની અત્યારે જે કામગીરીના અર્થે કોન્ટ્રાક્ટરને નાણાં ચૂકવી દીધા, પરંતુ સ્થળ ઉપર તો એક પણ બ્લોક નથી નાખ્યું. અરે વાહ સરપંચ, અને વાહ તલાટી, અને આ જે કારનામું છે પૂર્વ સરપંચ અને અહીંના જે કાસોરના ગામના જે પૂર્વ સરપંચ અને તલાટી દ્વારા કરવામાં આવ્યું છે. અમારી પાસે લેખિતમાં જે તલાટીનો લેટર છે અને તેની સાથે દરેક ડોક્યુમેન્ટ છે, તેને લઈને આજે વાત કરીએ છીએ. આ પુરાવા સાથે આજે વાત કરીએ છીએ, પુરાવા સાથેના આક્ષેપ છે. આ બાબતે અમે તલાટીને પણ પ્રશ્ન પૂછ્યો. તલાટી દ્વારા કહેવામાં આવ્યું કે જે કઈ અમને જે રકમ ફાળવણી હતી એ રકમનું ફક્ત એક જ ચોકની અંદર કામ થયું. જોયા દર્શક મિત્રો, હવે ડિટેલ્સની અંદર જો વાત કરવા જઉં તો કાસોરની અંદર, કાસોર ગ્રામ પંચાયતના હદ વિસ્તારની અંદર આવેલા આઝાદ ચોક અને વાળંદવાસની અંદર થોડાક મહિનાઓ અગાઉ એક કામ મંજૂર થયું હતું, બ્લોક પેવિંગ નાખવાનું. જે કામની રકમ હતી 1,50,000 રૂપિયા. પરંતુ આ 1,50,000 રૂપિયા જે તે કોન્ટ્રાક્ટરને ચૂકવી તો દીધા, પરંતુ બ્લોક ફક્ત ને ફક્ત આઝાદ ચોકમાં નાખવામાં આવ્યા, જ્યારે વાળંદવાસની અંદર એ બ્લોક જ નથી દેખાતા. અને અમારી પાસે તલાટીનો લેખિતની અંદર લેટર છે, તલાટીના સહી સિક્કા સાથે કાસોર ગ્રામ પંચાયતનો લેટર છે. અને કેમેરામેનને કહીશ કે આ લેટર બતાવશે. આ જે લેટર તમે જોઈ રહ્યા છો એ લેટરની અંદર સાફ શબ્દોમાં લખેલું છે, આથી લખી આપવામાં આવે છે કે મોજે કાસોર તાલુકો જિલ્લો આણંદ ગામે સરકારશ્રીના 15મું નાણાં પંચ ગ્રામ કક્ષા હેઠળ થયેલ આઝાદ ચોક તથા વાળંદવાસમાં બ્લોક પેવિંગનું કામ રૂપિયા 1,50,000નું કામ ઉપલી કચેરી વહીવટી હુકમના ટીપી ગ્રામ કક્ષાના 15મું નાણાં પંચના 275ના 9/3/2021ના આધારે કામ કરેલ છે. સદર કામના નાણાં તાલુકા પંચાયત કચેરીના હુકમથી અન્વયે ચૂકવણું કરેલ છે. આ સીધા દ્રશ્યો છે, સૌથી મોટું પ્રૂફ. જી હા, હવે આપણે એ પણ જોઈશું કે જે આઝાદ ચોક છે, તો સૌ પ્રથમ આઝાદ ચોકની વાત કરીશું. આઝાદ ચોકની અંદર બ્લોક પેવિંગ જે નાખવામાં આવ્યા છે, સુંદર અહીંયા આગળ કામગીરી કરી છે. જે દ્રશ્યોની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા આગળ બ્લોક પેવિંગ નાખી દેવામાં આવ્યા છે. પરંતુ હવે વાત એ છે કે વાળંદવાસ, એની અંદર બે ઉલ્લેખ કરેલા છે, આઝાદ ચોક અને વાળંદવાસ બંનેનું કામ હતું. પરંતુ વાત અને ભ્રષ્ટાચારની, તમે ખાલી આ જો કે કેટલો મોટો ભ્રષ્ટાચાર છે. આ તો સારું છે, જાગૃત નાગરિકો દ્વારા આનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો. અધરવાઇઝ આ ભ્રષ્ટાચારીઓએ તો હવે મજા મૂકી છે. આ એ જ દ્રશ્ય જોઈ રહ્યા છો, વાળંદવાસ. ક્યાં છે બ્લોક, ક્યાં છે બ્લોક? જવાબ આપો પૂર્વ સરપંચ અને તલાટી, તમને શરમ આવી જોઈએ કે તમે ગામના રૂપિયા અત્યારે તમે વેડફી રહ્યા છો. તમે પૈસા ચૂકવી દીધા છે કોન્ટ્રાક્ટરને, પણ શા માટે આ કામ નથી થયું? શું આ કામને તમે શા માટે હજી સુધી કર્યું નથી? કારણ, કારણ કે આ કોન્ટ્રાક્ટરોની, તલાટીની અને આ પૂર્વ સરપંચની આ મિલીભગતનું કારણ હોઈ શકે. કારણ કે હવે તો સરપંચ પણ બદલાઈ ચૂક્યા છે, હવે કાસોર ગ્રામ પંચાયતની અંદર સરપંચ પણ બદલાઈ ચૂક્યા છે. પરંતુ સારું છે, એના કાસોર ગ્રામના જે જાગૃત નાગરિકો છે તેમણે આ સવાલ ઉઠાવ્યા અને તેમણે દરેક તલાટી સાથેથી માહિતી લીધી. તલાટી આ બાબતે અમારી સાથે, તલાટીનું એક ફોન રેકોર્ડિંગ પણ છે. તલાટી એવું બોલ્યા છે કે આની અંદર હું એકલો સંડોવાયેલો ના હોઉં. તલાટીનો આ શબ્દ સાંભળજો, તલાટી એવું બોલ્યા છે કે આ બાબતમાં હું એકલો સંડોવાયેલો નથી. તો એનો મતલબ શું કે એની સાથે બીજા પણ કોક ને કોક સાથ સહકાર આપવા માટે પૂર્વ સરપંચ ક્યાંક ને ક્યાંક આની અંદર ભ્રષ્ટાચારમાં સામેલ છે કે કેમ? આવા અનેક સવાલ આ ચરોતરનો અવાજ ઉઠાવી રહ્યું છે. સૌ પ્રથમ આપણે આગળના જે સ્થાનિક છે, જેમણે મુદ્દો ઉઠાવ્યો છે, એ આપણી સાથે જોડાયા છે. જી આપનું નામ અને પરિચય? મારું નામ ભાસ્કરભાઈ કનુભાઈ પટેલ. જી ભાસ્કરભાઈ, આ ખરેખરમાં આ શું હતી વિગત અને આ કેવી રીતના શું છે, આખી ડિટેલ્સમાં? એમાં ડિટેલમાં એવું છે કે આઝાદ ચોક ને વાળંદવાસનું કામ બંને એક સાથે લીધું હતું. જી. અને જયારે એ લોકોને અવારનવાર આપણે પૂછવામાં આવ્યું કે ભાઈ વાળંદવાસનો બ્લોક નાખવામાં કેમ આવ્યા નથી,
એમનો એક જ જવાબ હતો કે બ્લોક આવશે એટલે નખાઈ જશે, બ્લોક આવશે એટલે નખાઈ જશે. પણ જયારે ડિટેલમાં તપાસ કરી તો ઓનલાઈન પર બ્લોક નાખી દીધે આવા લોકો બતાવે છે, એટલે એમની જો ટોટલ ડિટેલ લેખિતમાં માગી, જેમાં સાબિત થાય છે એમના જ કાગળિયાથી કે કામ કર્યું નથી, છતાં પણ આ લોકોએ કામ કરીને પૈસા ખિસ્સામાં પોતાના મોજ શોખમાં જ વાપર્યા લાગે છે. જી બરોબર. આ કામ કેટલા કેટલા લાખનું હતું અને કઈ કઈ જગ્યા પરનું, કયા કયા વિસ્તારનું આ કામ હતું? એટલે આ કામ આઝાદ ચોક અને વાળંદવાસ બંનેનું થઈને 1,50,000 રૂપિયાનું કામ હતું. જી બરોબર. હા, અને આ કેટલા સમય પહેલાની વાત છે? આ 9 સપ્ટેમ્બર 2020 આ કામ પૂરું થઈ ગયેલું છે, 2021 સોરી. જી જી. અને હજુ સુધી આ કામ અહીંયા તો પૂરું થયું જ નથી. બરોબર. જી દર્શક મિત્રો, જો આ પૂર્વ સરપંચ અને આ તલાટીની ભ્રષ્ટાચારની હદ તો જુઓ. અરે શરમ કરો, તમે આ ગામના રૂપિયાના પૈસે તમે પંચાયત ચલાવો છો. હજી પણ અગાઉ પણ આપણે પીડબ્લ્યુડી વિભાગના પણ ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરોની જે મિલી ભગત છે તેના પોપડા પણ આપણે બહાર ચરોતરનો અવાજના માધ્યમથી લાવ્યા હતા. અને આ ફરી વખત કાસોર ગામના પૂર્વ સરપંચ અને તલાટી આ બંને જણાના પણ આ કારનામા તમે જોઈ શકો છો. એક તરફ જે બંને કામ મંજૂર કરવામાં આવ્યા છે, એક તરફ બ્લોક નાખી દેવામાં આવ્યા છે અને તેમાં પણ ક્યાંક ને ક્યાંક 4-5 ફૂટ જેટલું કામ બાકી રાખવામાં આવ્યું છે. અને પરંતુ આ જે લોકો કહી રહ્યા છે, પૂર્વ સરપંચ અને તલાટી, એવું કહી રહ્યા છે કે જે કઈ ગ્રાન્ટ અમને ફળવાઈ હતી 1,50,000 રૂપિયા, એ ગ્રાન્ટ ફક્ત ને ફક્ત આઝાદ ચોકની અંદર પતી જવા પામી છે. એટલે કે આઝાદ ચોકનું જ કામ એમાં એ ગ્રાન્ટમાંથી થયું છે, વધારાનું કામ એમાં થયું નથી. આ છે તલાટી અને પૂર્વ સરપંચનો જવાબ. પરંતુ વાત એ છે કે તાલુકા પંચાયત કચેરી દ્વારા જે પૈસા ચૂકવવાનો જે હુકમ કર્યો, તો હુકમ કેવી રીતના કર્યો, શું આ બાબતે હવે જવાબદાર અધિકારી દ્વારા અહીંયા આગળ જવાબદાર વ્યક્તિઓ સામે કોઈ પણ કાર્યવાહીના પગલા ભરાશે કે શું આ બાબતે ભીનું સંકેલા છે? શું પંચાયતના જે તલાટી છે, પૂર્વ સરપંચ છે, તેમના દ્વારા તાલુકા પંચાયત કચેરી સુધી શું હપ્તા પહોંચાડવામાં આવે છે? આવા અનેક સવાલ ચરોતરનો અવાજ ઉઠાવી રહ્યું છે. આવો દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશું. આ એ જ વાળંદવાસ છે કે જ્યાં આગળ જે વાળંદવાસના જે પૈસા ચૂકવાઈ ગયા છે બ્લોકના, પરંતુ હજી સુધી કામ થયું નથી. આ જે સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો ચરોતરનો અવાજના માધ્યમથી, ખરેખર ચરોતરનો અવાજ નિષ્પક્ષ અને નિડરપણે આ જ્યારે સવાલ ઉઠાવી રહ્યું છે, ત્યારે ખરેખર આવા જવાબદાર અધિકારીઓ સામે અતિશય રીતના પગલા ભરવા પડશે. કારણ કે આ પંચાયતના જે કહી શકાય છે કે પૂર્વ સરપંચ અને તલાટી બે ફાર્મ હજા મૂકી છે, હજી પણ જોડાયેલા રહેજો. કારણ કે હજી એક મુદ્દો છે, હજી એક મુદ્દો પણ ચરોતરનો અવાજ ઉઠાવશે. પરંતુ વાત આજે એ છે કે શું આવા તલાટીઓને, આવા સરપંચોને, જ્યારે એક સરપંચની જ્યારે ચૂંટણી હોય છે ત્યારે ગ્રામજનો પોતાનો વિશ્વાસ મૂકીને કે ભાઈ આ સરપંચ અમારું કામ કરશે અને આ સરપંચ અમારા ગામનો વિકાસ કરશે, આવી આશાથી જ્યારે સરપંચને વોટ આપતા હોય છે, પરંતુ સરપંચને મત મળ્યા બાદ, તે જીત થયા બાદ એ સરપંચોએ ભ્રષ્ટાચારની મજા મૂકી દે છે. આજે આ એ જ ભ્રષ્ટાચાર અમે બતાવી રહ્યા છીએ આપણે ચરોતરનો અવાજના માધ્યમથી. શરમ કરો સરપંચ, પૂર્વ સરપંચ છે આ, અને શરમ કરો તલાટી, તમને પણ શરમ આવી જોઈએ. આ ચરોતરનો અવાજના માધ્યમથી સીધા જ આક્ષેપ કરીએ છીએ અને આ આક્ષેપ અમે સીધા તમને બતાવી રહ્યા છે. અમારે આપણી સાથે બીજા પણ કેટલાક નાગરિકો આપણી સાથે જોડાયા છે. શું કહેશો અત્યારે જે પ્રમાણે આ કામગીરીની અંદર ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારના જે આક્ષેપ થઈ રહ્યા છે ગ્રામજનો દ્વારા, શું કહેશો આ બાબતે? રાજુભાઈ વલ્લભભાઈ પટેલ છે. આવા ઘણી વખત આગળ બી ભ્રષ્ટાચાર કરે છે. મોવડીયા સ્ટેડિયમના 4,85,000 રૂપિયા વગર કામ કરે ઉપાડી લીધેલા છે અને આ બી કઈ કામ કર્યું નથી અને બ્લોકના પૈસા કેરના બી ઉપાડી લીધા છે. ઘણા સંડાસ નહીં બનાવે અને સંડાસના પૈસા બી ઉપાડી લીધા છે. જૂના જૂના સરપંચ છે એની તપાસ થવી જ જોઈએ. જી હા, આવો જે તમે જે કહી રહ્યા છો એ કેટલા કેટલી જગ્યા પર આ રીતના ભ્રષ્ટાચારના આક્ષેપ આપ કરી રહ્યા છો? એક તો મોવડીયો સ્ટેડિયમ છે, જે સ્ટેડિયમ બન્યું નહીં બિલકુલ. કોઈને બી પૂછી લો 1 રૂપિયાનું કામ નહીં થયું, 4,85,000 રૂપિયા એ મોવડીયો સ્ટેડિયમના ઉપાડી લીધેલા છે. પછી જે વિજયપુરા વાળો રોડ છે, જે 48 લાખ રૂપિયાનો રોડ છે, 48 લાખનું કામ નથી થયું. રાટલા વાળા રોડ ના પૈસા બી નહીં એટલા ફળવાયા, એટલું કામ નહીં કરેલું. 78 લાખ રૂપિયા શિવનગરના રોડ ના છે, એ બી કામ એ પ્રમાણનું નથી કરેલું. હા, એટલે તપાસ થવી જોઈએ. આ બડાપુરા વાળા 36 લાખ રૂપિયા કામ નહીં કરીને પૈસા ઉપાડી લીધેલા છે, એ પેપરમાં આવ્યા પછી કામ ચાલુ કર્યું છે. એટલે આ તપાસ થવી જરૂરી જ છે.
ખૂબ સરસ. ભાસ્કરભાઈ, આ જ બાબતને લઈને હવે આપ આગળની રણનીતિ શું રહેશે? આપ કોને કોને આગળ રજૂઆત કરશો? આગળ ઓલરેડી મેં જિલ્લા પંચાયતમાં, તાલુકા પંચાયતમાં અને કલેક્ટરશ્રીને લેખિતમાં અરજી આપી દીધેલી છે, અને હવે આગળ જે પણ કાર્યવાહી કરવાની થશે તેના માટે મારી પૂરી તૈયારી છે. દર્શક મિત્રો, ખરેખર આ એક જાગૃત નાગરિકે આ રીતના એનો સવાલ ઉઠાવ્યો, તેની સંપૂર્ણ માહિતી મેળવી, ત્યારે આ ભ્રષ્ટાચાર કદાચ ક્યાંક ને ક્યાંક બહાર આવ્યો. પરંતુ વાત એ છે, સવાલ એ છે, શું તમે એમ કહી રહ્યા છો કે 1,50,000 રૂપિયાની જે ગ્રાન્ટ જેમણે એસ્ટિમેન્ટ એમણે જ મૂક્યું હતું, એસ્ટિમેન્ટ બનાવવા એમણે જ આપ્યું હતું, જે તે અધિકારીને એસ્ટિમેન્ટ બનાવવા આપ્યું હતું, તો એ વખતે આપને ખ્યાલ ન હતો કે આ કામની કિંમત કેટલી છે? ત્યારબાદ તલાટી અને પૂર્વ સરપંચ દ્વારા એવું કામ કહેવામાં આવે છે કે આ જે કામ છે એ કામને બાકીનું કામમાં લેવામાં આવશે, એટલે કે વાળંદવાસનું કામ હવે બાકીના કામમાં નવું લેવામાં આવશે. પરંતુ વાત ને તથ્ય નથી અને વાત સાવ ખોટી છે, કારણ કે આ જે પુરાવા છે, પુરાવા સાથે આપને બતાવવા માંગીશ, કારણ કે ખૂબ મોટી બાબત કહી શકાય છે. એસ્ટિમેન્ટ આપજો એમનું જે. ઓકે, આ અમારી પાસે એ લોકોનો એસ્ટિમેન્ટનો લેટર છે, બરાબર. આ જે દ્રશ્યની અંદર જોઈ શકો છો કે દરેક વસ્તુનું માપ સાથે તેઓએ એસ્ટિમેન્ટ આપ્યું છે. જે અહીંયા આગળનું જે કામ હતું તે કામની દરેક માપ સાથેનું આ માપ સાથેનું આ લેટર છે. એસ્ટિમેન્ટ રૂપિયા 1,50,000 રૂપિયા એ લોકો દ્વારા જ આપવામાં આવ્યું હતું, પરંતુ કામના નામે મીંડું, એટલે કહી શકાય છે કે આ ભ્રષ્ટાચારીઓએ હવે મજા મૂકી છે. આપણે બીજા પણ દ્રશ્ય જોઈ શકો છો. આજે અમારી પાસે જે સતત જે ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટના આધારે અમે આપને બતાવી રહ્યા છે. દરેક ડોક્યુમેન્ટ દરેક પુરાવા સાથેના છે. વાત અને સવાલ આ ગામના પૂર્વ સરપંચ અને હાલના તલાટી કે જેમને હમણાં જ ક્યાંક ને ક્યાંક રાવડાપુરાનો પણ વહીવટદાર મળ્યો છે. તલાટી કહી રહ્યા છે કે મારે પણ થોડો ઘણો વધારે લોડ છે, કેમ કે રાવડાપુરાના એક વહીવટદાર તરીકે પણ તેમને ચાર્જ આપવામાં આવ્યો છે, સાથે તેમની સાથે કાસોર ગ્રામ પંચાયતનો પણ ચાર્જ છે. પરંતુ હવે સવાલ એ છે, શું આ ગામના પૂર્વ સરપંચ અને આ તલાટીને સહેજ પણ શરમ ના આવી આ ભ્રષ્ટાચાર કરતા? અરે, તામના તલાટી અને પૂર્વ સરપંચને કહેવા માંગે છે ચરોતરના અવાજના માધ્યમથી કે તમે જનતાના સેવક છો, તમે જનતાના સેવક છો તો ખરેખર સેવક બનીને રહો. આ રીતના ભ્રષ્ટાચાર કરીને જનતાના રૂપિયાને પાણીમાં ડૂબાડવાની કોશિશ ન કરશો, પોતાના ઘર ભરવાની કોશિશ ન કરશો, કારણ કે આ જ કામ માટે ઘણી બધી આશાઓ અહીંના જે સ્થાનિકોની એ લોકો સાથેની સંકળાયેલી હોય છે. પરંતુ આ ગામના તલાટીને કે આ પૂર્વ સરપંચને શરમ ના આવી, બસ તેમને પોતાના ઘર ભરવાની અંદર રસ હોય તેવા આક્ષેપ અત્યારે ગ્રામજનો દ્વારા થઈ રહ્યા છે. અને પ્રૂફ સાથે અમે બતાવ્યું છે, કારણ કે તલાટીની સહી સાથેનો આ લેટર છે, તલાટીની સહી સાથેનો આ લેટર છે, આ જોઈ લો, જોઈ શકો છો આપ. આ એ જ તલાટીની સહી સાથેનો લેટર છે. તલાટીએ જ કીધું છે કે પંચાયત કચેરીના, તાલુકા પંચાયત કચેરીના હુકમ અન્વયે ચૂકવણું કરેલ છે, પણ કામ નહીં. એટલે પૈસા ચૂકવી દીધા પરંતુ કામ નહીં. ઓન રેકોર્ડ બોલાઈ દીધું કે કામ થઈ ગયેલ છે પરંતુ કામ નહીં. શા માટે? શા માટે ગામડાની ભોળી પ્રજાને છેતરવાના ધંધા આપ શ્રી કરી રહ્યા છો? અને લાઈવ વિડીયો જોતા હોવ ને તો ખરેખર એક વખત દિલ પર હાથ રાખીને બોલજો કે શું તમે આ કામની અંદર ભ્રષ્ટાચાર કર્યો છે કે નહીં. કારણ કે ગ્રામજનોના જે અત્યારે આક્ષેપ થઈ રહ્યા છે તે ખરેખર એ ખૂબ ગંભીર થઈ રહ્યા છે. બીજા મુદ્દા પર આપણે લાઈવ કરીશું, પરંતુ આ જ બાબત ઉપર સતત ચરોતરનો અવાજ આપને જાગૃત કરતું રહેશે. અને તલાટી અને પૂર્વ સરપંચ સુધી આ વિડીયો બને ત્યાં સુધી પહોંચાડજો, કારણ કે તો જ તેઓને ભાન પડશે કે ખરેખર આ જે અમે કર્યું છે ભૂલ કર્યું છે. અને હું તાલુકા પંચાયતના જે તે જવાબદાર અધિકારીઓ, જિલ્લા પંચાયતના જે તે જવાબદાર અધિકારીઓને પણ કહું છું કે આ જ કામ બાબતને લઈને સચોટ તપાસ કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક પૂર્વ સરપંચ અને આ તલાટી આ બંને એ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારથી સાબિત થઈ શકે છે, તેમણે ભ્રષ્ટાચાર કર્યો છે તે સાબિત થઈ શકે છે. અને ત્યારે આ જાગૃત નાગરિકોને ખરેખર ન્યાય મળશે. આ જે સીધા દ્રશ્યો તમે જોઈ શકો છો કે જ્યારે એક ગ્રામજનોને જે આશા હોય છે કે અમારું કામ એ થઈ શકે, પરંતુ ક્યાંય આ ભ્રષ્ટાચારીઓને લીધે થઈને ક્યાંક ને ક્યાંક વિકાસ અટકે છે. એક તરફ ગુજરાત સરકાર
સાથે જે ગામડાઓના વિકાસને લઈને અનેક પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ આવા સરપંચ અને આવા તલાટીઓને કારણે ક્યાંક ને ક્યાંક ગામડાનો વિકાસ હવે રૂંધાઈ ચૂક્યો છે. આવું એક ગામમાં નથી, અનેક ગામમાં છે. આપની સમક્ષ જો કોઈ આવું ક્યાંક ને ક્યાંક આવો મુદ્દો પુરાવા સાથે આવે તો ચરોતરનો અવાજ ને બતાવજો. ચરોતરનો અવાજ હર હંમેશ સૌથી ઝડપી, સૌથી તટસ્થ, નિડર અને નિષ્પક્ષ રીતે એ સમાચાર બતાવવા માટે તત્પર રહેશે. આ જ બાબત ઉપર અત્યારે વાળંદવાસની અંદર હવે આગળની કાર્યવાહી શું કરે છે એ આપણે આગળના ટોપિકની અંદર પણ જોઈશું. આગળનો ટોપિક પણ આપણે બતાવવામાં આવશે, કારણ કે હવે આવતા સમયની અંદર એટલે કે આજકાલની અંદર તલાટી જે તે દિવસ અહીં આગળ હાજર હશે, તલાટીને સ્થળ પર આપણે પૂછીશું અને તલાટીનો જવાબ શું હશે એ પણ આપણે જોઈશું. કારણ કે અમે તો તલાટી સાથે વાત કરી છે પહેલા, અને તલાટી સાથેનો જવાબ લીધા પછી જ અમે લાઈવ પ્રસારણ કર્યું છે. સાથે જ અહીંના જે જાગૃત નાગરિકો છે તેમના દ્વારા આ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો, તેમના દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યો, ખરેખર આ તલાટીઓ અને સરપંચને હવે શરમ આવી જોઈએ. જોઈશું આગળના ટોપિકની અંદર અને આગળના લાઈવની અંદર કે ખરેખરમાં શું સ્થિતિ છે, શા માટે આ રીતના કામગીરી કરવામાં આવી, શા માટે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. ભ્રષ્ટાચાર તો દેખાઈ રહ્યો છે, પરંતુ હવે જવાબ તો આપણે તલાટી પાસેથી અને એના પૂર્વ સરપંચને સાથે રાખીને લઈશું. અમારી સાથે સતત જોડાયેલા રહેજો, કારણ કે ચરોતરનો અવાજ હર હંમેશ આપને સૌથી ઝડપી, સૌથી તટસ્થ અને નિડર નિષ્પક્ષ સમાચાર આપવા માટે તત્પર રહે છે. આગળનો મુદ્દો આ જ બાબતને લઈને, આઝાદ ચોક અને વાળંદવાસના બ્લોક પેવિંગ બાબતને લઈને આગળનો મુદ્દો ઉઠાવવામાં આવશે. અમારી સાથે જોડાયેલા રહેજો, કારણ કે આવા ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડવા એ જરૂરી છે. અને જાગૃત નાગરિકોને પણ વિનંતી છે કે તમે પણ જાગૃત થજો, તો જ આવા ભ્રષ્ટાચારીઓને આપણે ક્યાંક ને ક્યાંક હવે આપણે એમને નાશ કરી શકીશું. કેમ કે ભ્રષ્ટાચારીઓએ તો હવે મજા મૂકી દીધી છે. એટલે અમારી સાથે સતત જોડાયેલા રહેજો. આગળના લાઈવના પ્રસારણમાં પણ આપણે આ મુદ્દાને સતત અપડેટ આપતા રહીશું કે આગળના સમયની અંદર હવે તલાટી દ્વારા કે પૂર્વ સરપંચ દ્વારા શું પગલાં ભરવામાં આવે છે, તેઓનો શું જવાબ છે એ પણ આપણે આગળના લાઈવમાં જોઈશું. કેમેરામેન અક્ષિત પટેલ સાથે હું છું મનન ઇંગુ, ચરોતરનો અવાજ.